હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? કેટલી સરસ મજાની સવાર છે છે ને બાળ મિત્રો, તમે જરાક બહાર નજર કરો ને તો કેવું સરસ મજાનું દ્રશ્ય દેખાય છે. સરસ મજાનું આકાશ, કેટલા ફાઇન ઝાડ છે હે ને, અને એની પર બેઠેલા પક્ષીઓ તો કેટલા સરસ દેખાય છે. બાળ મિત્રો, આને છે ને પ્રકૃતિ કહેવાય. શું કહેવાય? પ્રકૃતિ, જે ભગવાને સર્જ્યું છે. કેવી સરસ દ્રષ્ટિ છે આપણી, હે ને? એવી જ આપણે આ સૃષ્ટિ દેખાય છે, સાચી વાત ને? ફ્રેન્ડ્સ, આજે આપણે માસ્ટ ચિત્રકામમાં જ, હા, તમારા મનગમતા વિષયમાં જ જે ચિત્ર દોરવાના છે તે આવું જ કંઈક છે. હા બાળ મિત્રો, આગળના વિડીયોમાં તમે સંયોજન ચિત્ર શીખ્યા હતા. હા, ચિત્ર સંયોજન કર્યું હતું ને બાળ મિત્રો. આજે આપણે પ્રકૃતિ ચિત્ર દોરવાના છીએ. પ્રકૃતિ ચિત્ર એટલે આપણે આજે પ્રકૃતિમાં, જે મતલબ કે જે ભગવાને સર્જન કર્યું છે તેનું ચિત્ર. હા બાળ મિત્રો, જો તમારા કેતન ચિત્રકલાના ચોપડાની અંદર આવું જ સરસ મજાનું પ્રકૃતિ ચિત્ર આપ્યું છે, આ ચિત્ર આપણે દોરવાના છે. બાળ મિત્રો, જો કેટલું સરસ મજાનું રંગ પૂરીને આ ચિત્ર આપ્યું છે ને. જો દૂર ડુંગર દેખાય છે, ધરતી લીલીછમ દેખાય છે, કેવું સરસ મજાનું આકાશ, વાદળ, સૂરજ દાદા, અને કેવો સરસ મજાનું મોટું ઝાડ આપ્યું છે. બાળ મિત્રો, આ પ્રકૃતિ ચિત્ર છે. આજે આપણે ચિત્રકામની અંદર સરસ મજાનું પ્રકૃતિ ચિત્ર દોરવાના છીએ. ઓકે, જો અહીંયા ઘણા આકારો આપ્યા છે, ગોળ, ત્રિકોણ, પછી થડ, ઝાડનું થડ આપ્યું છે, વાદળો આપ્યા છે ને, એ જ રીતે આપણે આજે આ ચિત્ર પૂર્ણ કરવાના છે. હા, આજે આપણે કયું ચિત્ર શીખવાના છીએ? પ્રકૃતિ ચિત્ર. તો બાળ મિત્રો, આ પ્રકૃતિ ચિત્ર દોરવાની ઘણી મજા આવવાની છે, પણ એ પહેલા તમારે ફટાફટ તમારી પેન્સિલને સરસ મજાનું શાર્પનર કરી રાખવાનું છે, અને આ બધા ડોટ જોડવા માટે તમે બધા જ ઉતાવળા થઈ રહ્યા છો. તો ચાલો, હું તમારો સમય બરબાદ નથી કરતી, હું તમારો સમય વેસ્ટ નહીં કરું, અને ફટાફટ આપણે સરસ મજાનું પ્રકૃતિ ચિત્ર રેડી કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે પ્રકૃતિ ચિત્ર કરવા માટે રેડી છો ને? તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે સરસ મજાની પહેલાં આ ડોટ જોડવાના છે પેન્સિલની મદદથી, પણ પહેલાં બોર્ડર કરવા માટે હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ. બાળ મિત્રો, હું આખા ચિત્રની અંદર જે આ બોર્ડર આપી છે તે ફૂટપટ્ટીના ઉપયોગથી જોડી રહી છું. કેટલું સરસ મજાનું આ ચિત્ર છે ને ફ્રેન્ડ્સ? તમને લોકોને મજા આવે છે ને? ફ્રેન્ડ્સ, જો મેં ફૂટપટ્ટીની મદદથી અહીંયા બધે બોર્ડર કરી લીધી. હવે આપણે સરસ મજાના પર્વત, ઝાડ, વાદળ, સૂરજદાદા ને ધરતી માતા કરવાના છીએ. ઓકે, તો ચલો પહેલાં હું વાદળ કરીશ. બાળકો, મને વાદળનો આકાર ખૂબ ગમે છે, તો મેં તો પહેલાં વાદળ કર્યા. આ બધા ડોટ ધીરેથી શાંતિથી પૂર્ણ કરવાના છે તમારે. હવે હું સૂરજદાદા કરીશ. ફ્રેન્ડ્સ, આ બધા ડોટ એકદમ વ્યવસ્થિત અને ધીરેથી તમારે પૂર્ણ કરવાના છે. ને પછી આપણે એના પર શું કરવાનું છે? હા, સ્કેચ પેનથી બોર્ડર. બાળકો, તમે તો ખૂબ હોશિયાર થઈ ગયા છો. હા, તમને ખ્યાલ આવી જ ગયો છે. હવે હું અહીં પર્વત રેડી કરીશ. બાળકો, હું આ જ રીતે બધા ડોટ જોઈન કરી રહી છું, તમે પણ તમારી બુકમાં રેડી કરો. બાળકો, મેં પેન્સિલની મદદથી આ બધા જ ડોટ જોઈન્ટ કર્યા છે. હવે હું સ્કેચ પેનની મદદથી એની બોર્ડર કરીશ. મેં પર્વત રેડી કર્યો છે. બાળકો, મારી આ બોર્ડર તો કરવાની રહી ગઈ, તમે કરી? અરે વાહ, તમે કરી અને હું તો ભૂલી ગઈ. હું ફૂટપટ્ટીની મદદથી આ બોર્ડર કમ્પ્લીટ કરું છું. હા,
હવે તો તમને લોકોને બધું જ આવડી ગયું લાગે છે, હે ને? અરે વાહ, સરસ. જો બાળકો, મેં પિક્ચરની આખી બોર્ડર કમ્પ્લીટ કરી દીધી. હવે હું આ ઝાડને સ્કેચ પેનથી બોર્ડર કરીશ. એકદમ સાવચેતીથી કરવાનું છે, અને ફ્રેન્ડ્સ, આપણું ચિત્ર સરસ દેખાવું જોઈએ. બાળકો, હું આ જ રીતે મારા ચિત્રની બધી બોર્ડર સ્કેચ પેનની મદદથી પૂર્ણ કરું છું. તમે પણ કરો. બાળકો, મેં સ્કેચ પેનની મદદથી મારા ચિત્રની બોર્ડર કમ્પ્લીટ કરી છે. હવે હું રંગ પૂરીશ. તો ચલો મારી સાથે રંગ પૂરવા. હું પહેલાં સૂરજ દાદામાં સરસ મજાનો રંગ પૂરી રહી છું. એકદમ દાબીને પૂરવાનો છે. આ કયો રંગ પૂર્યો બાળકો? ઓરેન્જ. વાવ, કેસરી રંગ પૂર્યો ને, ઓરેન્જ રંગ પૂર્યો ને, સરસ. હવે હું વાદળની અંદર રંગ પૂરીશ. બાળકો, તમે આવી રીતે બોર્ડર બાંધીને પણ રંગ પૂરી શકો છો. જ્યારે ચિત્ર મોટું હોય ત્યારે આવી રીતે બોર્ડર બાંધીને જ રંગ પૂરવાનો. હજુ તમે નાના છો એટલે ચિત્રની બહાર રંગ જાય નહીં, એનું ધ્યાન રાખવા માટે તમારે પણ આ જ રીતે બોર્ડર પહેલા કરવાની અને પછી શું કરવાનું? સરસ મજાનો રંગ પૂરવાનો. અને જો ફ્રેન્ડ્સ, મેં વાદળમાં રંગ પૂર્યો. બાળકો, તમે જો બોર્ડર ના કરો પણ જો ધ્યાનથી પૂરો તો પણ ચાલે, પણ તમારે બોર્ડર કરીને જ રંગ પૂરવાનો. હા, આ બોર્ડર કમ્પ્લીટ કરવાની અને પછી જ રંગ પૂરવાનો, કારણ કે તમારાથી બહાર જતું રહેશે. હજુ તમે કેવા છો? નાના નાના છો ને? જો બાળકો, હું મારા વાદળમાં રંગ પૂરું છું. જો ફ્રેન્ડ્સ, મારો સરસ મજાનું કેવું ડાર્ક ડાર્ક વાદળ થઈ ગયું. આવો જ ઘટ્ટો રંગ તમારે પણ પૂરવાનો છે. બાળકો, જો મેં સરસ મજાનો વાદળમાં અને સૂરજ દાદામાં રંગ પૂરી દીધો છે, તમારે પણ આ જ રીતે આખા જ ચિત્રની અંદર, મતલબ કે આકાશમાં, પર્વતમાં, જમીન પર, ઝાડમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે અને આ પ્રકૃતિ ચિત્ર રેડી કરવાનું છે. તો તમે કરશો ને બાળકો? ઓકે, તો હું પાછું નવું ચિત્ર લઈને આવું. ત્યાં સુધી તમારે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. મારી રાહ જોજો. અને બાળકો, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.